અનુકરણ વધી ગયું. આ લોકોને સમજાવશે કોણ, આ લોકોને આપણી સંસ્કૃતિ નું માર્ગદર્શન કોણ આપશે? ત્યારે ગુજરાતે ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા અને પરમ પૂજ્ય શ્રી એવા મોરારી બાપુ આ ભારત દેશને આપ્યા છે. સાહેબ ઇથી આગળ મને કહેવા જો, કારણ કે દેશનો જીડીપી આંક એ સતત નીચો જતો હતો. જ્યારે દેશનો સતત જીડીપી આંક નીચો જતો હતો, વિશ્વના સ્તરોમાં દેશનું સ્થાન ઓછું થઈ રહ્યું હતું, ત્યારે આ દેશને બે એવા મોટા બિઝનેસમેન એટલે કે ધીરુભાઈ અંબાણી અને ગૌતમ અદાણી આપણા ગુજરાતે આપ્યા છે. સાહેબ ઇથી આગળ કેવું છે કે અભિનયની દુનિયામાં જયારે હાસ્યનું પ્રમાણ ઘટી ગયું, સિરિયલમાં હાસ્યનું પ્રમાણ ઘટી ગયું, ત્યારે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના તારક મહેતા એ લેખક પણ આ ગુજરાતે ભારત દેશને આપ્યા છે. ઘણી બધી વાતો છે, વાત કરીએ ગુજરાતની તો ઓછી પડે, પણ છેલ્લે એટલું તો કહીશ કે એ નામ તો કેમ ભૂલાય કે જયારે ભારત દેશમાં વિધર્મીઓનું પ્રમાણ વધી ગયું, ભારત દેશ એનો વિશ્વમાં સ્તરમાં જે હતું એ નામ સતત નીચે આવવા લાગ્યું, ભારત દેશની સંસ્કૃતિ નાબૂદ થઈ ગઈ, હિન્દુત્વ નાબૂદ થવા લાગ્યું, ત્યારે આ ભારત દેશને સૈન્ય વડાપ્રધાન નરેન્દ્ર દામોદર દાસ મોદી પણ ગુજરાતે આપ્યું છે.